કલેખણોની બનાવટ વિશે અભ્યાસ કરતા હતા. આ બનાવટમાં સૌપ્રથમ આપણે રાસાયણિક પદ્ધતિઓ દ્વારા કલેખણોની બનાવટ જોઈ. ત્યારબાદ હવે આપણે અહીં ચર્ચા કરવાના છીએ વિક્ષેપણ પદ્ધતિઓ દ્વારા કલેખણોની બનાવટ. આ વિક્ષેપણ પદ્ધતિઓ દ્વારા કલેખણોની બનાવટમાં સૌપ્રથમ આવશે વિક્ષેપણ ઘંટી અથવા તો કલીલ ઘંટી અથવા તેને એક બીજા નામથી ઓળખવામાં આવે છે દડા ઘંટી, જેના દ્વારા કલીલ કણોની બનાવટ કરીશું. અહીંયા દડા ઘંટીની બનાવટ એ રેગ્યુલર ઘરની અંદર રોજિંદા વપરાશમાં અંદર આવતી ઘરઘંટી પ્રકારની હોય છે, જેમાં બે દડા આકારના ભાગો હોય છે અને આ ભાગોની ઉપરના ભાગમાંથી એક ઓરણી જેવો અવકાશ બનાવવામાં આવે છે અને કલીલ કણોની જેટલા પ્રમાણમાં વ્યાસ રાખવો હોય આટલો વ્યાસ અહીંયા મૂકવામાં આવે છે, એટલો ગેપ ત્યાં રાખવામાં આવે છે અને તેના કારણે જ્યારે આ કલીલ ઘંટી ફરશે તો કલીલ કણનો વ્યાસ આટલો જ મળશે, એટલે 1000 થી 1 નેનોમીટર સુધી. બીજું, અહીંયા કલીલ કણો જે બને છે આ દરમિયાન કલીલ ઘંટી એટલે કે દડા ઘંટી એ 7000 આરપીએમ ધરાવતું હોય છે. આ એમસીક્યુમાં પૂછાઈ શકે છે. આપ સૌ જાણો છો આરપીએમ એટલે શું થાય, જેમને નથી ખબર એના માટે આરપીએમ એટલે રોટેશન પર મિનિટ, એટલે કે 1 મિનિટની અંદર 7000 રાઉન્ડ લગાવી શકે આટલી આ કલીલ ઘંટીની કેપેસિટી હોય છે. ત્યારબાદ આપણે અહીં ચર્ચા કરવાના છીએ બ્રેડિંગ ચાપ પદ્ધતિ. બ્રેડિંગ ચાપ પદ્ધતિ અથવા તો વિદ્યુત ચાપ પદ્ધતિ. આ જે બ્રેડિંગ ચાપ પદ્ધતિ છે અને વિદ્યુત ચાપ પદ્ધતિ છે આના વિશે વાત કરીએ તો અહીંયા તેની એક અલગ પ્રકારની બનાવટ કરવામાં આવે છે. અહીંયા એક પાત્ર લેવામાં આવે છે, આ પાત્રની અંદર પાણી ભરવામાં આવે છે અને આ પાણી ભરેલા પાત્રને એક બરફ ભરેલા પાત્રમાં મૂકવામાં આવે છે. પાણી ભરેલા પાત્રને એક બરફ ભરેલા પાત્રમાં એક સ્ટેન્ડ પર મૂકવામાં આવે છે. આ સ્ટેન્ડ પર મૂક્યા બાદ અહીં આપ આ બરફ ધારી લીધો, અહીં આ બરફ મૂકવામાં આવેલ છે અને આ બરફ મૂક્યા બાદ આ જે પાત્ર છે આ પાત્રમાંનું જે પાણી છે એ બરફના કારણે એકદમ ઠંડુ થયેલ હશે. ત્યારબાદ અહીંયા આ પદ્ધતિ વડે જેટલી ધાતુઓનું કલીલ બનાવી શકાય છે આ ધાતુઓના કોઈ સળિયાને લેવામાં આવે છે. અહીંયા આ પદ્ધતિની વાત કરીએ તો આ પદ્ધતિ વડે પ્લેટિનમ, ગોલ્ડ અને સિલ્વર આ ત્રણ ધાતુઓનું કલીલ રૂપાંતરણ આ પદ્ધતિ વડે થઈ શકે છે. અહીંયા ધારો કે કોઈ પણ એક ધાતુ લેવામાં આવે છે, આ ધાતુને બંનેને એકબીજાની નજીક લાવવામાં આવે છે અને નજીક લાવ્યા બાદ ઉચ્ચ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. શું? ઉચ્ચ વિદ્યુત પ્રવાહ. આપ સૌને આઈડિયા હશે જ્યારે બે ઉચ્ચ વિદ્યુત પ્રવાહ ધરાવતા ધ્રુવો એકબીજાની નજીક આવે છે આવા સમયે ત્યાં સ્પાર્ક થશે અને આ સ્પાર્કના કારણે અહીંયા જે ધાતુ છે આ ધાતુ એ ધુમાયમાન અવસ્થામાં આવશે, એટલે કે જેટલો ભાગ એકબીજાની નજીક આવે છે એટલા ભાગના અણુઓ જે છે એટલા ભાગની જે ધાતુઓ છે આ ધુમાયમાન અવસ્થામાં વાયુ અવસ્થામાં જોવા મળે છે. વાયુ અવસ્થામાં આવે છે તે બહાર નીકળે તે પહેલા જ અહીંયા આ પાત્રનું પાણી ખૂબ જ ઠંડુ છે કેમ કે બરફમાં મૂકવામાં આવે છે અને તેના કારણે આ કણો એ પાત્રમાં નીચે બેસી જશે જે એક પ્રકારનું કલીલ દ્રાવણ બનાવી શકતા હોય છે. અહીંયા આ ધાતુના નામ પણ યાદ રાખીશું કે કઈ ધાતુનું કલીલમાં રૂપાંતરણ આ પદ્ધતિ વડે કરી શકાય છે. ત્યારબાદ હવે આપણે આના પછી જોવાના છીએ પેપ્ટીકરણ પદ્ધતિ. પેપ્ટીકરણ પદ્ધતિ, પેપ્ટીકરણ પદ્ધતિ વિશે અભ્યાસ કરીએ તો આમાં સૌપ્રથમ કોઈ દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. વિદ્યુત વિભાજન કરવાથી થોડા પ્રમાણમાં એટલે કે ઓછા અવક્ષેપ મળી આવે છે, ઓછા અવક્ષેપ મળી આવે છે. આ અવક્ષેપને ફરીથી વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઉમેરવામાં આવે છે, એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઉમેરવું.
द्रावण में उमेरवो। विद्युत विभाजन द्रावण में उमेरतानी साथे ज आ जे पदार्थ छे आ पदार्थ धीमे धीमे ओगळवानी शुरुआत थशे, तेमा तेने कंटीन्यूअसली हलावामां आवे छे ने हलावतानी साथे तेमा आ जे अवक्षेप पामेला जे कणो छे, आ अवक्षेप पामेला कणो એ ખૂબ જ નાના કણોમાં રૂપાંતરિત પામે છે, ખૂબ જ નાના કણોમાં રૂપાંતરણ થાય છે, અને આ ખૂબ જ નાના કણોમાં રૂપાંતરણ થવાના કારણે આ જે કણો છે જેનો વ્યાસ કલીલ કણોનો બને છે, અને કલીલ કણોનો વ્યાસ બનતો હોવાથી આ જે કણ બને છે, આ જે દ્રાવણ બને છે, આ કલીલ દ્રાવણ બને છે। અહીં ઉદાહરણ તરીકે લઈએ, ધારો કે આપણી પાસે FeOH ટ્વાઇસનું દ્રાવણ છે, આ દ્રાવણમાં FeCl3 નું દ્રાવણ ઉમેરવામાં આવતું હોય, FeCl3 નું દ્રાવણ ઉમેરે છે કે જે પ્રતિકારક છે, જે પ્રતિકારક છે, અને આ પ્રક્રિયાના કારણે એક નવા અવક્ષેપ જનરેટ થાય છે જેનો વ્યાસ કલીલ કણનો હોય છે, આથી આ કલીલ દ્રાવણ બનતું હોય છે। આ રીતે આપણે અહીં લાયોફોબિક સોલની બનાવટ કરી શકતા હોઈએ છીએ। ત્યારબાદ હવે પછી એનાથી આગળ જોઈએ લાયોફિલિક સોલની બનાવટ। આપ સૌ જાણો છો લાયોફિલિક એનો મતલબ શું થશે, લાયોફિલિક, તો લાયોફિલિક વિશે જો અભ્યાસ કરીએ, જો લાયોફિલિક ની વાત કરીએ તો લાયોફિલિક એટલે કે એવા પદાર્થો કે જે પ્રવાહી સ્નેહી છે, એવા છે પ્રવાહી સ્નેહી, એટલે કે જેનું પ્રવાહી પ્રત્યે આકર્ષણ હોય છે, અને આવા પ્રકારના પદાર્થનું જો કલીલ દ્રાવણ બનાવવું હોય તો તે ખૂબ જ સરળ હોય છે। તેમને જેમાં દ્રાવણ બનાવવું છે આ દ્રાવણ બનાવવાળો વિક્ષેપણ માધ્યમમાં માત્ર ઉમેરી દેવામાં આવે છે અને હલાવવામાં આવે છે, તો તેના માધ્યમ થકી આપણે કલીલ દ્રાવણ બનાવી શકતા હોઈએ છીએ। તો આ રીતે કલીલનો લાયોફિલિક અને લાયોફોબિક આ બંને પ્રકારના કલીલ દ્રાવણ આપણે બનાવી શકીએ છીએ। ત્યારબાદ હવે પછીના લેક્ચરમાં આપણે કલીલ કણોના શુદ્ધિકરણ વિશે ચર્ચા કરવાના છીએ।